सब्सक्राइब कीजिए नंदा हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज आपणे વાત કરવાના છીએ કેરેક્ટરિસ્ટિક ઓફ સોલાર સેલ। એટલે કે દોસ્તો, અહીંયા સોલાર સેલની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। દોસ્તો, આજનો વિડિયો છે જેની અંદર આપણે સોલાર સેલની લાક્ષણિકતા વિશે ચર્ચા કરવાના છીએ। એની અંદર હું તમને ડાયાગ્રામ સાથે સાથે પ્લસ તમને એની થોડી ઘણી થિયરી પણ સમજાવવા માંગીશ, જેના દ્વારા તમને સોલાર સેલની લાક્ષણિકતા એટલે કે કેરેક્ટરિસ્ટિક વધારેથી વધારે સમજવામાં અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય। એટલા માટે દોસ્તો, તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ આજનો વિડિયો, જેની અંદર સોલાર સેલની લાક્ષણિકતા વિશે ચર્ચા કરશું। તો મેં દોસ્તો અહીંયા એક સોલાર સેલની લાક્ષણિકતા સમજવા માટે VI કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કર્યો છે, જેની અંદર આપણે સોલાર સેલ ની લાક્ષણિકતા જોવા માંગશે। તો દોસ્તો, સૌથી પહેલા વાત કરું તમને અહીંયા, તો સોલાર સેલ VI કેરેક્ટરિસ્ટિક જેની અંદર સોલાર સેલની લાક્ષણિકતા આપણે જોશી, તો જેમાં વાત કરીએ તો એક્સ એક્સિસ છે, એક્સ એક્સિસ ઉપર વાત કરું તો આઉટપુટ કરંટ લીધો છે મેં, પછી વાત કરું વાય એક્સિસની જેની અંદર મેં આઉટપુટ વોલ્ટેજ લીધા છે દોસ્તો। તો આ રીતે એક્સ એક્સિસ અને વાય એક્સિસને મેં અહીંયા ડિવાઈડ કરી દીધા છે દોસ્તો। હવે આપણે ચર્ચા કરીએ આગળ, તો દોસ્તો VOC અને ISC, VOC છે જે જેની અંદર વાત કરીએ આપણે, તો વાય એક્સિસ પર ઇન્ટરસેપ્ટ ઓપન સર્કિટ, ઇન્ટરસેપ્ટ ઓપન સર્કિટ વોલ્ટેજ VOC કહેવામાં આવે છે દોસ્તો। અને જેની અંદર વાત કરીએ એક્સ અક્ષિસની, તો દોસ્તો એક્સ અક્ષિસ પરના અહીંયા ઇન્ટરસેપ્ટને એટલે કે જેની ઉપર આ એક્સ અક્ષિસ ઉપર ISC લખ્યું છે તેને આપણે અહીંયા શોર્ટ સર્કિટ કરંટ કહેવામાં આવે છે, જેને ISCની મદદથી દર્શાવવામાં આવ્યું છે દોસ્તો। તો આ બે વસ્તુને તમે ખાસ ધ્યાન રાખજો, VOC અને ISC દોસ્તો, બરોબર। હવે આપણે વાત કરીએ આગળ દોસ્તો, તો જો ઓલું છે VOC વોલ્ટેજ ઓપન સર્કિટ છે અને કરંટ ISC એટલે ઇન્ટરસેપ્ટ ISC એટલે શોર્ટ સર્કિટ કરંટની વાત કરવામાં આવી છે દોસ્તો, બરોબર। ઓપન સર્કિટ જેની અંદર વાત કરીએ તો ઓપન સર્કિટ વોલ્ટેજ અને ISC એટલે શોર્ટ સર્કિટ કરંટની વાત કરવામાં આવી છે। હવે આગળ ચર્ચા કરીએ દોસ્તો આપણે, તો અહીંયા આપણે મેં ગ્રાફ દોર્યો છે, તમે આ વાય એક્સિસ અને એક્સ એક્સિસ પરના ગ્રાફને જોઈ શકો છો। આ બે ગ્રાફ ભેગા થાય એની ઉપર જો હવે VOC અને ISC છે એ પોઈન્ટ, બરોબર, અને આ ગ્રાફ છે એ બંનેના પોઈન્ટ એક જગ્યા પર ભેગા થાય છે, જેને આપણે અહીંયા એક પહેલા તો વાય એક્સિસ પર જોવા જઈએ, તો વાય એક્સિસ પરના જે ગ્રાફ મળે છે તેમાં આપણે VRM દર્શાવવામાં આવ્યું છે, અને જે એક્સ એક્સિસ પર મળે છે તેમાં આપણે IM દર્શાવવામાં આવ્યું છે દોસ્તો, બરોબર। તો હવે તમે જો સમજી ગયા છો VRM અને IMની વાત, જેની અંદર વાત કરીએ આપણે અહીંયા, તો VRM અને IMની વાત કરીએ દોસ્તો, તો અહીંયા કર્વની અંદર રહેલા મહત્તમ એરિયા ધરાવતા લંબચોરસના ક્ષેત્રફળને મહત્તમ ઉપયોગી પાવર કહેવામાં આવે છે, અને જેને VM ક્રોસ IMથી અથવા તો આપણે VM અથવા IM દર્શાવવામાં આવ્યું છે, જે લંબચોરસનું ક્ષેત્રફળ છે દોસ્તો। હવે આગળ ચર્ચા કરીએ તો પોઈન્ટ ઓફ મેક્સિમમ પાવર, એટલે કે જે મેં તમને એરો દર્શાવીને આ પોઈન્ટ ઉપર અહીંયા આપણે મેક્સિમમ પાવર મળે છે દોસ્તો, એટલે કે આપણે સોલાર સેલ ઉપર સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ત્યારે આપણે કયા પોઈન્ટ એટલે કે કયા તાપમાને આપણે ફૂલ પાવર મળશે, તો આપણે આ પોઈન્ટ દ્વારા એની માહિતી મેળવી શકીએ કે ક્યારે આપણે મહત્તમ પાવર મળે છે, જે આ પોઈન્ટ ઉપરનો પાવર કેલ્ક્યુલેટ કરીએ તો મળી જાય દોસ્તો। હવે આગળ ચર્ચા કરીએ દોસ્તો, તો હું તમને આખું ડાયાગ્રામ વર્ડ ટુ વર્ડ સમજાવી અને એના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીએ। તો હવે વાત કરીએ આપણે, તો ઓપન સર્કિટ વોલ્ટેજ જેને આપણે VOC તરીકે કહેવામાં આવે છે દોસ્તો, સૌથી પછી વાત કરીએ તો શોર્ટ સર્કિટ કરંટ જેને ISCની મદદથી મેં દર્શાવ્યું છે દોસ્તો, એના પછી વાત કરીએ તો આઇડલ પાવર જેની અંદર VOC ક્રોસ ISC એટલે કે દોસ્તો VOC અને ISCના બંનેના ગુણોત્તર અથવા તો ગુણાકાર કરીએ, ગુણાકાર કરવાનો છે, ગુણોત્તર નહીં, ગુણાકાર કરવાથી આપણે જે પાવર મળે તે આઇડલ પાવર મળશે દોસ્તો। હવે વાત કરીએ મેક્સિમમ પાવર, જેમ કે મેં તમને કહી દીધું મેક્સિમમ પાવર VM ક્રોસ IM એટલે કે બંને પોઈન્ટ ભેગા થાય છે ત્યાં આપણે VM ક્રોસ IM કરવાથી મેક્સિમમ પાવર મળે છે દોસ્તો। હવે આગળ ચર્ચા કરીએ આપણે, તો મેક્સિમમ પાવર એન્ડ આઇડલ પાવરનો રેશિયો જેને આપણે FF ફિલ ફેક્ટર K થી દર્શાવીએ છીએ દોસ્તો। હવે વાત કરીએ આગળ, તો કે ફિલ ફેક્ટર K, ફિલ ફેક્ટર FF થઈ ગયું, તો આપણે એને K થી દર્શાવીએ છીએ, તો K ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયા વાત કરીએ તો આપણે મળશે VMIM ડિવાઇડ બાય VOC ISC દોસ્તો। VMIM એટલે મેક્સિમમ પાવરના છેદમાં
આપણને અહીંયા ઓપન સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટના આપણે આ બે ગુણાકાર હવે આ રીતે લેશી તો આપણે અહીંયા ફિલ ફેક્ટર મળી જશે દોસ્તો. પણ આગળ ચર્ચા કરીએ તો આપણે કઈ રીતે આને દર્શાવી શકીએ, તો VMIM ઇઝ ઇક્વલ ટુ K VOC ISC દ્વારા પણ આપણે આને દર્શાવી શકીએ છીએ. આ એક ગાણિતિક નિરૂપણ છે, મેં તમને અહીંયા દર્શાવી દીધું દોસ્તો. હવે આગળ વાત કરીએ, ધ મેક્સિમમ કન્વર્ઝન ઇફિશિયન્સી ઓફ અ સોલાર સેલ ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ યુઝેબલ પાવર એન્ડ ઇન્સિડન્ટ સોલાર રેડિયેશન. દોસ્તો એટલે અહીંયા કહેવામાં એમ આવ્યું છે કે સોલાર સેલની મહત્તમ કન્વર્ઝન એફિશિયન્સી એ મહત્તમ ઉપયોગી પાવર અને ઇન્સિડન્ટ સોલાર રેડિયેશનનો ગુણોત્તર છે દોસ્તો, બરાબર. તો મેં તમને ઉપર જ જણાવી દીધું એના વિશે તો માહિતી. હવે આગળ વાત કરીએ તો એન મેક્સિમમ તો મેક્સિમમ કન્વર્ઝન ક્યારે થાય છે, તો હવે અહીંયા મેક્સિમમ યુઝફુલ પાવર એટલે કે કેટલો પાવર આપણે યુઝમાં લઈએ છીએ મેક્સિમમ, ઇન્સિડન્ટ સોલાર રેડિયેશનના ગુણોત્તરને એન મેક્સિમમ તો મેક્સિમમ કન્વર્ઝન કહી શકીએ છીએ દોસ્તો આપણે. તો હવે એના વિશે ડિટેલ્સમાં માહિતી મેળવીએ. જો અહીંયા એન મેક્સની વાત કરું તો VMIM ડિવાઇડ બાય SCIT. દોસ્તો હવે તમે SCIT વિશે ચર્ચા વિચારતા હશો કે SCIT એટલે શું, બરોબર દોસ્તો. તો હું એના વિશે હમણાં તમને જણાવું SCIT શું થાય છે. ઇન્સિડન્ટ સોલાર રેડિયેશન એટલે SCIT આવ્યું છે, બરોબર. તો ઇન્સિડન્ટ સોલાર રેડિયેશન SCIT ક્યાંથી આવ્યું એના વિશે હમણાં આપણે ચર્ચા કરી લઈએ. એ પહેલાં વાત કરી તો NMAX ઇઝ ઇક્વલ ટુ KVOC ISC એટલે કે દોસ્તો અહીંયા ફિલ ફેક્ટર જે આપણે હતું ફિલ ફેક્ટર ક્રોસ VOC ISC ડિવાઇડ બાય SCIT દોસ્તો, બરોબર. આ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ. જો VMIM એટલે ઉપર જ તમને જણાવી દીધું VMIM એટલે શું થાય, VMIM ઇઝ ઇક્વલ ટુ KVOC ISC, બરોબર દોસ્તો. હવે વાત કરીએ આપણે આગળ તો AC એટલે એરિયા ઓફ સેલ, એટલે આપણે જે સોલાર સેલ રાખશી એ સેલનો એરિયા કેટલો છે એને આપણે AC થી દર્શાવશે. પછી આપણે વાત કરીએ IT તો ઇન્સિડન્ટ સોલાર ફ્લક્સને આપણે અહીંયા IT થી દર્શાવીએ છીએ દોસ્તો. એટલે આપણે SCIT ઇન્સિડન્ટ સોલાર રેડિયેશન કાઢવું હોય તો સોલાર સેલનો એરિયા અને ઇન્સિડન્ટ ઓફ સોલાર ફ્લક્સ આ બંનેના ગુણાકાર કરવાથી આપણે ઇન્સિડન્ટ સોલાર રેડિયેશન મળી જાય દોસ્તો. તો એટલા માટે અમે અહીંયા SCIT મૂક્યું છે દોસ્તો. હવે વાત કરીએ આગળ આપણે તો VOC એટલે જે આપણે 400 થી 450 મિલી વોલ્ટમાં આપણે પાવર મળે છે દોસ્તો એ. પછી વાત કરીએ ISC એટલે કે 30 થી 50 એમ્પિયર પર સેન્ટીમીટર સ્ક્વેરના એરિયાથી આપણે મળશે દોસ્તો. હવે વાત કરીએ કે એટલે ફિલ ફેક્ટર જે 0.65 થી લઈને 0.8 સુધીનું હોય છે દોસ્તો. હવે 3 થી લઈને 30% ઓફ સોલાર રેડિયેશન 3 to 30% ઓફ સોલાર રેડિયેશન ફોલિંગ ઓન ધ સોલાર સેલ ઇઝ DC કન્વર્ટ ટુ ઇલેક્ટ્રિસિટી. એટલે કે દોસ્તો 3 થી લઈને 30% સુધીના સોલાર સેલ પર પડતા 3 થી 30% રેડિયેશનનું DC ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરણ થાય છે દોસ્તો. તો મેં આ તમને આખી આખી સોલાર સેલની કેરેક્ટરિસ્ટિક વિશે ચર્ચા કરી દીધી દોસ્તો. જો તમને આમાં કોઈ પણ સમજવામાં ના આવે તો મને કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરી શકો છો દોસ્તો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, મારી ચેનલ અંદર સાડીને સબસ્ક્રાઈબ કરો અને તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. સેમ ટુ સેમ વિડીયો તમને હિન્દી લેંગ્વેજમાં ઓલરેડી અપલોડ થઈ ગયો છે જે અમારા પ્લેલિસ્ટમાં જઈને તમને મળી જશે દોસ્તો. આપનો ખૂબ ખૂબ આભાર.